દર વર્ષે જન્માષ્ટમી પર હજારો યાત્રાળુઓ દ્વારકા આવે છે. દ્વારકા નગરીમાં જન્માષ્ટમીની રાત્રે 11 વાગે ભગવાનને ઉત્સવનો ભોગ ધરાવાય છે. રાત્રિના 9 વાગ્યાથી જ ભાવિકો મંદિરમાં એકઠા થવા માંડે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાની જન્માષ્ટમી મહોત્સવ અને શોભાયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ, એસઆરડી, જીઆરડી, હોમગાર્ડ્સ, મરીન પોલીસના જવાનો તેમજ અધિકારીગણમાં 5 ડીવાયએસપી, 10 પીએસઆઈ અને જિલ્લા પોલીસ વડા, એએસપી, રાજકોટ રેન્જ આઈજી, એલસીબી, એસઓજી, પીઆઈ, દ્વારકાના પીઆઈ સહિતના અધિકારીઓ મળી કુલ 650 જેટલા પોલીસ કર્મીઓ તથા અધિકારીગણના સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં આવનાર છે. હા, દ્વારકાધીશના મંદિર ખાતે કૃષ્ણ જન્મની ઉજવણી નિમિત્તે જન્માષ્ટમી હોય, સોમવારે જન્માષ્ટમી છે, તેમજ શનિ રવિને બે દિવસ રજાનો માહોલ હોય જેથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય. લોકોને મારી એક ખાસ અપીલ છે કે ખોટી અફવાઓને ધ્યાને ન લેવી, ખોટી ધક્કામુક્કી ન કરવી, વ્યવસ્થા તંત્રએ જે ભાગરૂપે આયોજન કરેલ છે તેમાં પૂરતો સહકાર આપવો અને આપને ક્યાંય પણ એવી મુશ્કેલી જણાય તો નજીકના ફરજ પરના કોઈ પણ પોલીસ કર્મચારી કે અધર કર્મચારીનો સંપર્ક સાધી શકાય જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. તમને કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો નજીકના ફરજ પરના પોલીસના જવાનને જાણ કરવી, ખોટી અફવાઓને ધ્યાને ન લેવી અને લોકોની તેમજ પ્રશાસનને મદદરૂપ થવા અમારી હાર્દિક અપીલ છે. દ્વારકા દેવસ્થાન સમિતિ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવનાર યાત્રિકો માટે તમામ પ્રકારની સુવિધાઓ કે કોઈ મુશ્કેલી ન મળે તે માટે વ્યવસ્થાઓ અલગ અલગ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. આ યુવા સાંસ્કૃતિક વિભાગ તરફથી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી દ્વારકા ગોમતી ઘાટ ઉપર તારીખ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા પૂરતું સીમિત ન રહેતા આ શોભાયાત્રાની અંદર અલગ અલગ જગ્યાએ મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખ્યો છે. અલગ અલગ સમાજને એક એક સ્પોટ આપ્યો છે. ત્યાંથી એ લોકો આજે અમે રથ પસંદ કર્યો છે. રથ પણ માનવબળથી નહીં પરંતુ યાંત્રિક બળથી નહીં પણ માનવ બળથી ચાલે એ રીતે અને જેથી કરીને દરેક સમાજ એ રથ ખેંચે અને આ એક ધાર્મિક પ્રક્રિયા છે. કૃષ્ણ પ્રેમ છે, એ કૃષ્ણ પ્રેમ હારે જોડાય.